જયહિંદ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય તત્વજ્ઞાન પાઠ પાંચમું પાઠનું નામ છે વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિ જેનો પરિચય લેવાનો છે મિત્રો પાઠના જે બે મુદ્દા છે એક છે વ્યાપ્તિકરણ બીજું વૈજ્ઞાનિક અન્વેષણની રીતિ તો આ પાઠમાં આપણે વ્યાપ્તિકરણ વિશે ભણવાનું છે વૈજ્ઞાનિક અન્વેષણની જે રીતિ છે એનો અભ્યાસ કરવાનો નથી કારણ કે એ આ વખતેના કોર્સમાં આપને સમાવેશ પામેલું નથી તો મિત્રો શરૂ કરીએ તો વ્યાપ્તિકરણ કોને કહેવાય તો તમે અગિયારમાં ધોરણમાં ભીણ્યા છો કે વિધાનોના બે પ્રકાર હોય છે સર્વદેશી અને એક દેશી સર્વદેશી એટલે હા અને ના અને એક દેશી એટલે પહેલું હ અને બીજું ન આની માહિતી શા માટે આપું છું કારણ કે વ્યાપ્તિકરણની વ્યાખ્યામાં આ બે શબ્દો છે મૂળભૂત છે કે આપણે હ અને ન ઉપરથી હા અને ના તારવીએ એટલે કે કેટલીક બાબતોના આધારે સર્વનો ઉલ્લેખ કરી આપણે એક બાબતનું નિરીક્ષણ કર્યું બે બાબતનું નિરીક્ષણ કર્યું અને બે બાબતના નિરીક્ષણના આધારે આપણી બધી બાબતો છે એનું નિરીક્ષણ જો થઈ જાય તો એવી પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય છે વ્યાપ્તિકરણ તો મિત્રો શરૂ કરીએ તર્કશાસ્ત્રના મુખ્ય બે વિભાગોમાં છે વિભાજિત છે એક છે નિગમલક્ષી તર્કશાસ્ત્ર અને બીજું વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્ર આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તેવું રાખી શકીએ કે જેનું આધાર વિધા નહીં સત્ય હોય અને ફલિત વિધા નહીં સત્ય હોય તો એવા તર્કશાસ્ત્રને કયું તર્કશાસ્ત્ર કહેવાય નિગમલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્ર એટલે જેના આધાર વિધાન પણ સત્ય હોય પણ ફલિત વિધાન સત્ય હોય પણ ખરી અને ન પણ હોય તો એવા તર્કશાસ્ત્રને વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્ર કહેવાય હવે આગળ કહે છે નિગમનલક્ષી તર્કશાસ્ત્રમાં પ્રમાણભૂત દલીલોનું ફલિત વિધાન અને આધાર વિધાન કે આધાર વિધાનમાં ગર્ભિત રીતે સમાયેલું હોય છે એટલે આ બીજી લાઈનમાં શું કીધું કે તર્કશાસ્ત્રનો જે એક પ્રકાર છે નામ છે નિગમનલક્ષી તર્કશાસ્ત્ર તો એમાં જે માહિતી આધાર વિધાનમાં આપેલી હોય એ જ માહિતી ફલિત વિધાનમાં હોય અને જે માહિતી ફલિત વિધાનમાં હોય એ જ કયા વિધાનમાં હોય આધાર વિધાનમાં હોય જ્યારે વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્રમાં આધાર વિધાનો એ ફલિત વિધાનની સત્યતા અંગેની સંભાવના વ્યક્ત કરે છે આમ આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચેનો ગર્ભીતા સંબંધ પ્રમાણભૂત એ નિગમલક્ષી દલીલમાં છે અને સંભવિતાર્થ સંબંધ છે એ વ્યાપ્તિલક્ષી દલીલમાં છે બંને પ્રકારની દલીલો વચ્ચેના આ મૂળભૂત ભેદ વિશે આપણે તર્કશાસ્ત્રના અભ્યાસની શરૂઆતથી જાણી લીધું છે અત્યાર સુધીના પ્રકરણમાં આપણે નિગમલક્ષી તર્કશાસ્ત્રનો વિગતે પરિચય મેળવ્યો હવે આ પ્રકરણમાં આપણે વ્યક્તિલક્ષી તર્કશાસ્ત્રનો પરિચય મેળવશું એટલે મિત્રો હમણાં જે મેં છેલ્લે વાત કરી કે નિગમલક્ષી તર્કશાસ્ત્ર એટલે શું હતું કે જે બાબતે આધાર વિધાનમાં આપી હોય એ જ ફલિત વિધાનમાં અને ફલિત વિધાનની બાબત ક્યાં હોય આધાર વિધાનમાં એટલે ફલિત વિધાનમાં જે હોય ને એ આધાર વિધાન કરતાં વધારે હોતું નથી પણ જ્યારે આપણે વ્યાપ્તિલક્ષી તર્કશાસ્ત્રની વાત કરતા હોઈએ ત્યારે આધાર વિધાનના આધારે ફલિત વિધાન તારવી શકાતું નથી કારણ કે ક્યારેક ક્યારેક અમુક બાબતો આધાર વિધાન કરતાં ફલિત વિધાનમાં વધારે દર્શાવવામાં આવી હોય છે સંભાવના વ્યક્ત કરતું હોય છે જેમ કે હું એમ કહું કેટલાક બાળકો ભણે છે વિનય બાળક છે તેથી વિનય ભણે છે કેટલાક બાળકો ભણે એમાં કદાચ વિનય ન પણ ભણતો હોય એવું બની શકે પછી વ્યાપ્તિલક્ષી તર્ક એ એવા પ્રકારની વિચારણાની પ્રક્રિયા છે જેમાં જુદા જુદા સ્થળ અને જુદા જુદા કાળમાં થયેલા વિવિધ નિરીક્ષણના આધારે નિરીક્ષણ હેઠળની બાબતોનો બે અનિવાર્ય સંબંધ સ્થાપિત કરવામાં આવે છે જેને વ્યાપ્તિકરણની પ્રક્રિયા કહેવાય છે આ પ્રક્રિયા છે એક કાર્યકારણ સંબંધ સ્થાપે છે કાર્યકારણ સંબંધ એટલે શું તો કે દરેક ઘટના પાછળ શું હોય છે કારણ હોય છે તો એવા સંબંધને કયો સંબંધ કહેવાય છે કાર્યકારણ સંબંધ તો મિત્રો તમે સમજા કાર્યકારણ સંબંધ એટલે શું તો કે દરેક ઘટના પાછળ કારણ હોય જ તે તેવા સંબંધને કયો સંબંધ કહેવાય છે કાર્યકારણ સંબંધ હવે આગળ જોઈએ વિજ્ઞાન એક કારણોની શોધ કરી જે સિદ્ધાંતો સ્થાપે છે તે કાર્યકરણ સંબંધની સ્થાપના કરે છે વ્યાપ્તિકરણની પ્રક્રિયા અને તેરા દ્વારા સ્થપાતા કાર્યકરણ સંબંધની સમજૂતી મેળવવા માટે પ્રસ્તુત પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓ છે એનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે વ્યાપ્તિકરણની લાક્ષણિકતા જોવાની છે પછી વ્યાપ્તિકરણના જે ત્રણ તાત્વિક આધારો છે એનો પરિચય સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિ એટલે શું એ બંને વચ્ચેનો તફાવત પછી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ અને પાઠનો છેલ્લો મુદ્દો અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ કારણનો વૈજ્ઞાનિક ખ્યાલ કારણ એટલે શું કોઈ પણ ઘટના પાછળ કારણ બને તો એ શા માટે બને છે તો એનો પરિચય મેળવીશું તો મિત્રો એમાંથી નાના એવા મુદ્દાનો પરિચય લઈએ વ્યાપ્તિકરણની લાક્ષણિકતા તો વ્યાપ્તિકરણમાં જુદા જુદા સ્થળ અને કાળમાં થયેલી વિશિષ્ટ આનુભવીક હકીકતોના નિરીક્ષણ આધારે સામાન્ય કે સર્વદેશી વિધાનની સ્થાપના કરવામાં આવે છે કેવા વિધાનની સ્થાપના કરવામાં આવે છે સામાન્ય કે સર્વદેશી તમને મિત્રો પહેલાં આમ કીધું કે જુદા જુદા સ્થળ અને સમયને આધારે પહેલાં કેટલીક બાબતોનો અભ્યાસ કરવાનો અને કેટલીક બાબતોનો અભ્યાસ કરીને છે ને કયો નિયમ છે એ તારવવાનો તો કે સર્વદેશીનો નિયમ તારવવાનો તો એને શું કહેવાય વ્યાપ્તિકરણ દાખલા તરીકે વિવિધ માણસોના મૃત્યુના નિરીક્ષણના આધારે એક માણસ મરે છે બીજો મરે છે ત્રીજો મરે છે તો આવી રીતના જુદા જુદા માણસોના જે મૃત્યુ છે એના આધારે સર્વ માણસો મરણશીલ છે એટલે શું તો કે બધા માણસો મરે છે આપણે પહેલાં કયું નિરીક્ષણ કર્યું પહેલો માણસ મેળ્યો બીજો મળ્યો ત્રીજો ચોથો પાંચમો એમ માણસો ધીમે ધીમે મૃત્યુ પામતા જાય છે તો આપણે કેટલાકના આધારે એક નિયમ પહેરવો કયો નિયમ કે સર્વ માણસો મરણશીલ છે તો એવું સર્વદેશી વિધાન એ વ્યાપ્તિકરણની પ્રક્રિયા દ્વારા તારવેલું વિધાન છે આમ વ્યાપ્તિકરણની પ્રક્રિયા દ્વારા સર્વ દેશી નિયમની રચના એક દેશીય અનુભવને હકીત હકીકતના નિરીક્ષણના આધારે કરવામાં આવે છે આવી નિયમ વિધાન રચના વખતે આપણે જે માનસિક પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ તેને વ્યાપ્તિકરણ કહે છે એટલે કહેવા શું માગે છે તમને કે આપણે કેટલીક બાબતોનું નિરીક્ષણ કરતા હોય અને એની ઉપરથી સર્વ ઉપર જઈએ તો ત્યારે જે મગજમાં પ્રક્રિયા થાય ને માનસિક પ્રક્રિયા એને વ્યાપ્તિકરણ કહેવાય તો વ્યાપ્તિકરણની વ્યાખ્યા છે એ નીચે પ્રમાણે છે પહેલું વ્યાખ્યામાં વ્યાપ્તિકરણ એટલે એક દેશી અનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે એક દેશી એટલે પહેલાં એકનો અભ્યાસ કરવાનો બીજાનો કરવાનો ત્રીજો એટલે કેટલાકનો અભ્યાસ કરવાનો અને તેના આધારે તે હકીકતને લગતા સર્વદેશી નિયમ તારા મારી માનસિક પ્રક્રિયા એટલે જે નિયમ વિશે આપણે નિયમ પહેર્યો ને દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ હું ક્લાસરૂમમાં એવું જોઉં છું એક વિદ્યાર્થી આઈ કાર્ડ પહેરું બીજાએ પહેરું ત્રીજાએ પહેરું તો આવી રીતના ચાર પાંચનું હું આઈ કાર્ડ તપાસું છું જેને પહેર્યું છે તો આ કેવી હકીકત થઈ વ્યાખ્યા પ્રમાણે એક દેશી તો એના નિરીક્ષણ આધારે એ હકીકત કઈ હકીકત કે મેસે તપાસણી કરી હતી આઈ કાર્ડની તો એ હકીકતને લગતો સર્વદેશી નિયમ સર્વદેશી નિયમ એટલે હું કહેવો તારવીશ કે સર્વ વિદ્યાર્થીઓ આઈ કાર્ડ પહેરે છે તો આવી જે મારા મગજમાં પ્રક્રિયા ચાલે છે એ મગજની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે વ્યાપ્તિકરણ તરીકે ઓળખવામાં આવે છે પછી મિત્રો જે એસ મિલ નામના તર્કશાસ્ત્રીએ વ્યાપ્તિકરણના જે ત્રણ મુદ્દા આપ્યા છે તેનો અભ્યાસ આપણે આવતીકાલના લેક્ચરમાં કરીશું જય હિન્દ